આજે આપણે ધોરણ 11 સાયન્સ ગણિતમાં નવા પ્રકરણની શરૂઆત કરીશું જે હશે આપણો પ્રકરણ 7 જેનું નામ છે ક્રમચય અને સંચય શું નામ છે આ પ્રકરણ 7 જે છે એનું જે નામ છે એ નામ છે ક્રમચય અને સંચય એનું નામ છે બરાબર હવે અત્યાર સુધી તમને આ ચેપ્ટર નવું લાગશે કારણ કે તમે અત્યાર સુધી મારું કંઈ જોયું નથી બરાબર ક્રમચય સંચય શું છે તો ક્રમચય પ્રકરણ 7 જે છે ક્રમચય છે બહુ સાદું અને સિમ્પલ ચેપ્ટર થોડો પ્રેક્ટિસ કરવાનો છે ક્રમચય અને સંચય આમ કેવો છે સંચય એટલે સંગ્રહ કરો બરાબર સંગ્રહ કરવાની વાત પણ આપણે એવું નથી કરવાનું ક્રમચય એટલે ગોઠવણીના પ્રકાર છે તમારી પાસે એન વસ્તુઓ હોય અને એન વસ્તુઓને આર વસ્તુઓને સુરેખ ગોઠવણીના પ્રકારને એનપીઆર તરીકે જો તમારી પાસે કુલ વસ્તુઓ એન હોય કુલ વસ્તુઓ એન માંથી આર વસ્તુઓને સુરેખ ગોઠવણીના જે પ્રકાર છે એને પ્રકાર ને એનપીઆર તરીકે દર્શાવવામાં આવે છે અથવા તેની બીજી પણ રીત છે અથવા પી રેશિયો એનઆર તરીકે પણ દર્શાવવામાં આવે છે પી ની એન ગા જે તમે રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 9માં અને 10માં ભણેલા છો કે કોઈ પણ તત્વના માથા ઉપર જે વસ્તુ લખવામાં આવે છે ગા સ્વરૂપે એને આપણે શું કહેતા તો પરમાણુ દળાંક કહેવામાં આવે શું કહેવામાં આવે છે એ જ રીતે અહીંયા જે ઉપર આવશે એ તમારી એનની સંખ્યા છે અને નીચે આવશે એ તમે પસંદ કરેલી વસ્તુઓની સંખ્યાને આર કહેવામાં આવે છે દાખલા તરીકે તમારી પાસે 7 વસ્તુઓમાંથી તમે 2 વસ્તુઓ પસંદ કરી હોય તો 7 વસ્તુઓમાંથી 2 વસ્તુઓ પસંદ કરવાનો પ્રકાર 7PR 7P2 થાય 7PR આટલું તમે લખો એટલે તમારા સંકેતની અંદર કહે પૂરી જાય બરાબર છે ધારો કે તમે NPR ને કેવી રીતે લખી શકાય એ પણ વાસ્તુ તમારે કરવાની છે તો એનપીઆર બરાબર એન છે એન કૌંસમાં એન માઇનસ 1 અને છેલ્લે એન માઇનસ આર ફેક્ટોરિયલ પર તમે કરી શકો છો બરાબર છે એટલે એનપીઆર બરાબર એન માઇનસ 1 એન પ્લસ 1 એન માઇનસ 2 છેલ્લું જે આવશે એન માઇનસ 2 ડેશ 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 તમે જોઈ શકો છો કે એન માઇનસ આર પ્લસ 1 થશે છેલ્લો પદ આવશે NPR બરાબર n માઈનસ 1 n માઈનસ 3 ડેશ 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 n માઈનસ r પ્લસ 1 તમારે લખી શકાય એવી જ રીતે NPR ને n થી ઊંધા આ પદોનો પણ ગુણાકાર પણ કહેવામાં આવે છે આ પદોનો શું કહેવામાં આવે છે n n માઈનસ 1 n માઈનસ 2 n માઈનસ 3 અને ડેશ n માઈનસ આ પદોનો શું છે ગુણાકાર છે એટલે એવી રીતે તમારી પાસે આ રકમ હોય તો આ રકમને લખી હોય તો તમે શું લખી શકો તો 7 અને આ બે છે તે તમારે બે જ વખત આ કામ કરવાનું એટલે 7 માઇનસ 1 અને 7 માઇનસ 2 બસ આનો તમારે પછી 7 7 માંથી જાય 6 અને 7 માંથી 2 જાય એટલે કેટલા મળશે 5 બસ આનો તમે ગુણાકાર કરી દો આ વસ્તુઓની સંખ્યાઓનો ગુણાકાર તો 7 6 42 ગુણ્યા 5 2 10 1 4 5 24 નહીં 210 આનો જે જવાબ આવે છે કારણ કે અહીંયા જે વસ્તુ બતાવી છે એ તમારે બે જ વખત 7 માંથી બે વખત બાદ કરી અને તમારો આન્સર હશે 7P2 7 6 42 તો 7 અને 2 જ વખત તો 7 પોતે રાખો અને n માઇનસ 1 રાખો એવું કહે છે np3 હોય તો આ જવાબ મોટો થઈ જશે બરાબર છે એટલે આપણી પાસે આવશે ને માત્ર આપણો જવાબ તમારી પાસે છે 42 2 એટલે બે જ વખત કરો માનો કે np3 7p3 હોય તો તમારો જવાબ આવશે 7 અને 7 માઇનસ 6 અને 7 માઇનસ સોરી 1 અને 7 માઇનસ 2 અહીંયા જેટલી વખત હોય એટલી વખત અહીંયા થવો જોઈએ આપણે પહેલા બોલતી વિતરણ વખતે એ આના માટે થઈ શકે એટલે 7 6 અને 5 હવે તમારો જે જવાબ હતો એ થઈ શકે છે 5 2 10 20 થી 42 આ રીતે કોઈ પણ રકમ તમે કરી શકો 8P5 હોય 8P5 બહુ મોટા થઈ જશે 8P2 હોય તો 8 અને 8 માઇનસ 1 બે જ વખત કરો 8 કૌંસમાં 7 8 છે
પણ તમારી પાસે તમે જે સંખ્યાઓ લખશો એ પ્રમાણે તમારો જવાબ તમને મળશે માનો કે તમે કોઈ સંખ્યાઓ લખો 4 3 3 લખો છો તો 4 પહેલા પહેલી વખત તો 3 બાય 3 છે 4 માઈનસ 1 4 માઈનસ 2 હવે 4 3 અને 2 આ ગુણાકાર કરો 4 3 12 24 બસ આ ગોઠવણી સુરે ગોઠવણી ના પ્રકાર કે બસ આટલો પહેલા તમને ખ્યાલ આવી જવો જે ક્રમચય એટલે એ વસ્તુ બની આ વસ્તુને સુરે ગોઠવણી દર્શા બની રીત થઈ ગઈ છે બરાબર છે હવે એક શબ્દ છે એ ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ નો મીનિંગ છે કે તમે કેટલા સુધી જઈ રહ્યા છો એની આપણે વાતો કરવાની છે n ફેક્ટોરિયલ તો n n માઈનસ 1 n માઈનસ 2 ડેશ 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 ફેક્ટોરિયલ n માઈનસ n ફેક્ટોરિયલ 0 પર થઈ આપણે 0 સુધી જવા નથી આપણે સંખ્યા આપણે લેવી હોય ત્યાં સુધી આપણે જવાનું હોય છે એટલે n ફેક્ટોરિયલ આ ફેક્ટોરિયલ નો સંકેત તમે આ 1 થી 10 ધોરણમાં ગુજરાતીમાં ભણેલા છો ઉદ્ગારનો સંકેત હોતા છે જેમ પૂર્ણાંક પૂર્ણ વિરામ એટલે ટપકું કરો છો અલ્પવિરામ એટલે આવું કરો છો બરાબર છે પૂર્ણ વિરામ એટલે આવું અલ્પવિરામ એટલે આવું પ્રશ્નાર્થ એટલે આવું અવતરણ ચિહ્ન નામ કહી છો હવે તમને ખબર છે તો ઉદ્ગાર માટેનો સંકેત પણ તમે ભણી ગયા છો આ ગુજરાતીની ભાષા છે બસ આ ઉદ્ગારનો સંકેત છે ઉદ્ગાર એટલે કહેવાય એવું કારણ કે ઉદ્ગાર નહીં આપણે શું કહેવાય ગણિતમાં ફેક્ટોરિયલ કહેવાય બસ n ફેક્ટોરિયલ એટલે કેટલી વખત જવું છે તો તમારે એની પાસે આંકડો આપી દીધો હશે એ પ્રમાણે એટલે n ફેક્ટોરિયલ નો અર્થ થશે n n માઇનસ 1 ડેશ 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 n ફેક્ટોરિયલ બરાબર છે તો n ફેક્ટોરિયલ એટલે તમારી સંખ્યા જ્યાં તેનાથી ઓછી સંખ્યા હશે એટલે એ ડેશ ડેશ તમે કરી શકો છો બરાબર આવું તમારે સમજી લેવાનું છે n ફેક્ટોરિયલ વાત કોઈ અનુરૂપ વાસ્તવિક સંખ્યા પૂર્ણાંક n ની n ફેક્ટોરિયલ વડે દર્શાવવામાં આવે છે અને n માઇનસ n ફેક્ટોરિયલ એટલે 1 થઈ જશે અહીંયા છેલ્લા કેટલા લખ્યા તમારે 1 લખ્યું તો ફેક્ટોરિયલ પર જવું હતી નથી બરાબર છે n ફેક્ટોરિયલ તો n n માઇનસ 1 જેટલી સંખ્યા તમને આપી દીધી હોય એ પ્રમાણે તમારે ફેક્ટોરિયલ કરવા છે ઉદાહરણ આપણે જેવું છે તમને કહી દેવામાં આવશે સાંભળો એ ઉદાહરણ આપણે લઈ લઈએ તો npr ની ફેક્ટોરિયલ લખો છે તો આપણે શું લખીશું આ જ વસ્તુનો ફેક્ટર છે n ફેક્ટોરિયલ બરાબર npr કહેવાય તો આને કેવી રીતે લખે તો ઉપર એક ફેક્ટર કરો અને નીચે n માંથી જેટલી સંખ્યા એટલી બાદ કરે બસ આ એનો જવાબ છે એટલે n ફેક્ટોરિયલ બરાબર આવતી છે n ફેક્ટોરિયલ બરાબર npr બરાબર n ફેક્ટોરિયલ છે બોન n માઈનસ આ ફેક્ટર બસ હવે તમારે r ની કિંમત ન આપી હોય અથવા r ની કિંમત બહુ મોટી હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરી લેવાનો છે દાખલા તરીકે 15 r 15 pr 100 પી 50 તો કે કરો બસ દાખલા તરીકે તમને કોઈ પ્રશ્ન હોય ને 5 પી 4 તો તમે કરી શકો છો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 4 વખત જવાનું 5 4 3 2 કારણ કે 5 પહેલા 5 આવશે પછી 5 માં 4 વાર કર એક વાર કરશો એટલે 4 5 માંથી 2 ને 3 વાર કરશો 2 એટલે 3 એવી રીતના તમારે જવાનું પણ તમારી જોડે મોટી સંખ્યા છે 1000 પી 50 ત્યારે આ રીતનો ઉપયોગ કરવાનો છે આ રીતો તમને ટેસ્ટ બહુ સરળ પડી જશે મોટી સંખ્યા જ્યારે હોય ત્યારે આશો ઉપર 1000 ફેક્ટર થઈ જાય અને નીચે તમારે થશે 1000 માઇનસ 50 ફેક્ટર આવો તમે આને શું કહેવાનું છે આ અને આ શું છે તમારી પાસે તો એપીઆર એટલે કસતો હોય હવે તમે 1000 માંથી 50 માં 950 હવે એ 950 કરવા માટે 1000 માંથી 50 માં કર તમારે છે ઓટોમેટિકલી જવાબ આવી જશે બસ આ જ વસ્તુ તમે ધ્યાન રાખો ને તો તમારું કામ થઈ જશે એટલે ફેક્ટોરિયલ આપણે ગુજરાતીમાં એનો ઉદ્ગાર કહીએ છીએ બરાબર છે આને પૂર્ણ વિરામ આવે તો વિરામ આ પ્રશ્નાર્થ ચિહ્ન છે અવતરણ ચિહ્ન કહેવાય આવો તો એ જ વસ્તુને એક જે વસ્તુ સંદર્ભ છે એને અહીંયા ફેક્ટોરિયલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે લેટો કરી નીચે ટપકો કરવાનો છે એને ફેક્ટોરિયલ કહેવામાં આવે છે બસ આ એટલે શું છે એના વસ્તુ ધ્યાન થોડું રાખવાનું છે હવે એના આધારે જે દાખલા છે એની આપણે થોડી વાતો કરી કયા દાખલા છે એ પ્રમાણે તમારે ચાલશે બરાબર સીધી રીતે આ બધું શું હશે નહીં ક્રમચય એટલે શું કે ગોઠવણી એક પ્રકારની ગોઠવણી કરવાની અને એ ગોઠવણી સુરેખ પ્રકારની હશે કે તમારી પાસે જે વસ્તુ છે એ વસ્તુઓને સુરેખ માં ગોઠવવાની રીતને ક્રમચય કહેવામાં આવે છે દાખલા તરીકે તમારા સાથે 7.2 પહેલો દાખલો છે આઠમો દાખલો છે કયો દાખલો છે આઠમો સાથે 7.2 પહેલા જુઓ
કે જે પહેલા તમારા સારા લાકડા સેલા લાકડા ચાહીએ આપણે વાતો કરી છે તમને અઘરું નહીં લાગે પહેલા બરાબર 7 પોઈન્ટ મેળો કર્યો છે બહુ સરસ આપેલો છે 7 પોઈન્ટ પે પહેલા લાકડા તમારા આની અંદર પણ હશે જો અહીંયા છે ઉદાહરણ નંબર ક્રમિક સંકેતોની વાતો તમને કરી દે છે ઉદાહરણ 15 તમે જોઈ શકો છો પાંચમું પહેલા ઉદાહરણ જોઈ લે તમને ખબર પડશે ઉદાહરણ 5 જો આનો સીધો બરાબર છે પેજ નંબર છે એ 139 પેજ નંબર છે 139 ચલો એનો પહેલો છે તમને એમ કીધું છે ખાલી 5 કેકડો તો આનો જવાબ શું આવે એવું કહેવામાં આવે તો તમારે 5 5 ઓછા 1 5 ઓછા 2 5 ઓછા 3 5 ઓછા 4 આવો તો આનો આવશે બરાબર એટલે તમારી પાસે પહેલો આવશે 5 5 ઓછા 1 5 ઓછા 2 5 ઓછા 3 5 ઓછા હવે તમે લો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 મતલબ 1 2 3 4 5 ગુણાકાર કરો તો તમને જવાબ 5 6 20 37 120 5 પેપર બરાબર કેટલો જ આવશે બરાબર એવી જ રીતે તમને આપેલ છે 7 પેપર તો તમારે 1 થી 7 સુધી જતો આવે શોર્ટ માં ઉપર ખરેખર લખો તો સારું રહે 7 7 માઇનસ 1 7 માઇનસ 2 7 માઇનસ 3 7 માઇનસ 4 7 માઇનસ 5 7 માઇનસ 6 અહીંયા જે સંખ્યા આવે તે એક ઓછી આવશે એટલે કે એકડો થઈ જશે 7 7 નો ટીક જાય તો 6 2 જાય એટલે 5 3 જાય એટલે 4 4 જાય એટલે 3 5 જાય એટલે 2 અને બસ આ ગુણાકાર લખવાનો છે બરાબર 7 6 42 ગુણ્યા 5 ગુણ્યા 4 તારી 12 2 24 42 પંચાય 210 ગુણ્યા 24 કરો એ તમારો જવાબ હશે 5040 કેટલો જવાબ આવશે આ ઉદાહરણ છે કે આપણે જવાબ જોઈએ તો આપણને ખબર પડી કે 5040 આવે છે બરાબર છે એવી રીતે 7 ફેક્ટોર માઇનસ 5 ફેક્ટોર બોલો આવો દાખલો પછી બાદ બાકીનો દાખલો હોય તો પણ તમારી પાસે થઈ જવું જોઈએ બરાબર 7 ફેક્ટોરનો જવાબ તમારી જોડે છે 5 અને 5 ફેક્ટોર થાય ઉપર એટલે ત્રીજો નંબર તો કેવો છે 7 ફેક્ટોર માઇનસ 5 ફેક્ટોર તો 7 ફેક્ટોરનો જવાબ આવે 5040 બરાબર કેટલા છે 5040 7 ફેક્ટોર માઇનસ 5 ફેક્ટોર અને આનો જવાબ જે છે 5040 માઇનસ 120 0 2 9 4920 તમારો જવાબ આવતો હશે બરાબર છે આ તમારો જવાબ થઈ હવે એનાથી અલગ રીત કરીએ કે અંશ અને છેદમાં ફેક્ટોરિયલ આવતો ત્યારે શું કરો તો આવી જે રીતના દાખલા છે એ જે દાખલા છે તમારે 7.2 માં પહેલો દાખલો હશે અને એમાં બે દાખલા છે બરાબર છે બીજો છે એવો 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ એવો પણ દાખલો એ વખતે તમારે 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ નો જવાબ લાવી અને એનો સરવાળો મારે અને એ જવાબ સરખો છે કે કેમ હું ચેક કરવાનો એવો તમે પ્રશ્ન પૂછેલો છે પાછો એટલે જોઈએ જોઈએ તમારે એટલે સ્વાધ્યાય નંબર 7.2 બરાબર છે જે જવાબ છે 5040 છે તો આ એટલો જવાબ થાય છે કે ભાઈ ચેક કરો બરાબર તો આપણે પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ 3 ફેક્ટર વત્તા 4 થાય 3 ગુણ્યા 2 અહીંયા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 6 વત્તા 24 આ થશે 30 જ્યારે 7 ફેક્ટોરિયલ બરાબર 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 7643 510 ગુણ્યા 24 5040 તમે જોઈ શકો છો બંને જવાબ બરાબર એટલે કે આને નંબર 1 આપી દે એટલે તમને ખબર પડી જાય નંબર 1 અને 2 પરથી
દસ એવું લખો તો સરસ રહેશે એક અને બે પરથી એક અને બે પરથી ત્રીસ ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ ઝીરો ફોર એટલે કે ત્રણ ફેક્ટોરિયલ વત્તા ચાર ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ સેવન ફેક્ટોરિયલ બરાબર છે આ બધા તમારે જાતે એ રીતે દાખલા તમારે પૂર્ણ કરી દેવાનું બરાબર છે એટલે હોમવર્કમાં જોડે જોડે કરવાનું છે સાત પોઈન્ટ બે દાખલા નંબર એક બે ઘણી બધા આપણા પણ ફરી કરવાના છે બરાબર છે એની વાત થઈ છે હવે અંશ અને છેદમાં ફેક્ટોરી હોય ત્યારે શું કરવાનું એવું ઉદાહરણ જોઈએ એટલે તમે દાખલાને પણ લાઈક થઈ જશે બરાબર અત્યારે આપણે માત્ર ક્રમ છે ને જે સાદા દાખલા છે એની આપણે વાતો કરીએ છીએ એટલે હવે તમારે છે આઠ ફેક્ટોરિયલ છેદમાં છ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ આવું ઉદાહરણ છે અથવા તમારો સ્વાધ્યાય વખત આ દાખલો હોઈ શકે સાત પોઈન્ટ બે નો બરાબર છે તો એ સાત પોઈન્ટ બે નો દાખલો નંબર છે ત્રીજો છે કયો છે ત્રીજો દાખલો છે તો એની વાતો કરીએ આઠ ફેક્ટોરિયલ છેદમાં છ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ તો તમારે થોડું ધ્યાન રાખવાનું છે આમાં આઠ ફેક્ટોરિયલ છે છ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ હવે આઠ ફેક્ટોરિયલ આપી દીધા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ફેક્ટોરિયલ કારણ કે નીચે છ ફેક્ટોરિયલ છે અને બે ફેક્ટોરિયલ જે છે એના બે ગુણ્યા એક થઈ જશે જો છ છ ગુણ્યા ચાર દુ આઠ એટલે એ ચાર એટલે ચાર ગુણ્યા સાત સાત ચોક અઠ્યાવીસ હજાર તમારો બરાબર આ તમારો સ્વાધ્યાયનો સાત પોઈન્ટ બે દાખલો છે ત્રણ બરાબર છે આવા જે દાખલા છે એના પણ તમારે કરવા એવું ઉદાહરણ નંબર તમારું છઠ્ઠો પણ છે કયું છે ઉદાહરણ છ છે બરાબર એવો પણ દાખલો છે એટલે તમારે ત્રીજા પ્રમાણે ઉદાહરણ મેં લઈ લીધું છે બરાબર છે એટલે સ્વાધ્યાય અહીંયા ઉદાહરણ તમારે કયું કરવાનું છે પાંચ પછી છઠ્ઠું તમારે કરવાનું આ સ્વાધ્યાય નંબર જે છે એ સાત પોઈન્ટ બે દાખલા નંબર કરો કર્યો આપણે ત્રણ છે આ પ્રમાણે તમારે છઠ્ઠું ઉદાહરણ જોઈ લેવાનું હવે આવશે વન અપોન સિક્સ ફેક્ટોરિયલ પ્લસ વન અપોન સેવન ફેક્ટોરિયલ બરાબર એક્સ અપોન આઠ ફેક્ટોરિયલ હોય તો એક્સ ની કિંમત શું બહુ સરસ દાખલો છે વન અપોન સિક્સ ફેક્ટોરિયલ છે હવે સાત ફેક્ટોરિયલમાં વન અપોન સાત ફેક્ટોરિયલ થઈ શકે છે અને સામે આઠ છે તો આઠ ગુણ્યા સાત ગુણ્યા છ તો બધી બાજુથી તમારે છ ફેક્ટોરિયલ નીકળી જશે બરાબર દાખલા નંબર સ્વાધ્યાય સાત પોઈન્ટ બે માં દાખલા નંબર ચાર જોઈએ બરાબર સ્વાધ્યાય સાત પોઈન્ટ બે દાખલા નંબર ચાર વન અપોન સિક્સ ફેક્ટોરિયલ પ્લસ વન અપોન સેવન ફેક્ટોરિયલ બરાબર એક્સ અપોન આઠ ફેક્ટોરિયલ હોય તો એક્સ ની કિંમત શોધો શેની કિંમત શોધે કે છે એક્સ ની કિંમત શોધો વન અપોન સિક્સ પ્લસ વન અપોન સેવન બરાબર એક્સ એક્સ ની કિંમત શોધો બરાબર તો આપણે જોઈ લઈએ તો વન અપોન સિક્સ ફેક્ટોરિયલ તમારે કઈ કરવાનું નથી વન અપોન સિક્સ ફેક્ટોરિયલ પ્લસ અહીંયા તમારે શું થશે જોજો તો અહીંયા થશે સેવન ગુણ્યા સિક્સ ફેક્ટોરિયલ બરાબર અહીંયા થશે એક ગુણ્યા સેવન ગુણ્યા સિક્સ ફેક્ટોરિયલ આમાંથી સિક્સ ફેક્ટોરિયલ કોમન કાઢો બરાબર છે એટલે શું હશે વન અપોન વન વન પ્લસ વન અપોન સેવન અહીંયા થશે એક્સ છેદમાં આઠ સી તો છપ્પન ગુણ્યા છ ફેક્ટોરિયલ છ ફેક્ટોરિયલ સામ સામે ઉડી હવે અહીંયા લસા લઈ લો બરાબર એટલે તમારી પાસે આ છે સાત એકા સાત વત્તા એક છેદમાં સાત બરાબર એક્સ છેદમાં છપ્પન બસ હવે ક્રોસ ગુણાકાર કરો એટલે એક્સ નો જવાબ તમારી પાસે આવે સાત ને આઠ છેદમાં છ સાત ગુણ્યા છપ્પન બરાબર એક્સ આઠ સી તો છપ્પન એક્સ બરાબર કેટલા મળે અહીંયા કેટલા મળશે ચોસઠ જવાબ જોઈ શકો તમે એક્સ બરાબર ચોસઠ જવાબ આવો જોઈએ એટલે આવો જે છે સાથે સાત પોઈન્ટ બે તમારે લઈએ છે અને એવી જ રીતે ઉદાહરણ છે એ પ્રમાણે સાત પોઈન્ટ નો છેલ્લો જે દાખલો છે પાંચમો એટલે તમારે સાત પોઈન્ટ અને ચોથાનો ચોસઠ જવાબ આવે છે કે જોઈ લો તમે સાત પોઈન્ટ બે નો ચોથાનો ચોથો બરાબર ચોસઠ જવાબ આવ્યું હવે તમને એવું ઉદાહરણ આપી દીધું છે કે એન બરાબર પાંચ
અને r બરાબર 2 માટે l ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n r ફેક્ટોરિયલ ની કિંમત શોધો પણ ઉદાહરણ એક રાખ આપણે સાધ્યમાંથી દાખલો જોઈશું જે ઉદાહરણ તમારા માટે આવશે બરાબર એટલે 7.2 નો દાખલો નંબર 5 કરીએ આપણે એટલે તમારું ઉદાહરણ 7 તમારા બાજુ આવશે પણ કરાવેલા દાખલા એક વાર કરવાના આ વસ્તુ ખાસ કરવાની બરાબર છે એટલે તમારે એ ઉદાહરણ 7 પર કરો અંતરતા કરાવેલા દાખલા એક વાર કરો બરાબર હવે જોઈએ પાંચમો દાખલો n બરાબર 6 અને r બરાબર 2 આ નંબર 1 છે આ 2 છે આપણે એક બે ગણી લઈએ બરાબર અને એવું કહે છે કે n ફેક્ટોરિયલ છેદમાં n r ફેક્ટોરિયલ ની કિંમત શોધો બહુ સાદો અને સિમ્પલ છે n ફેક્ટોરિયલ છેદમાં n r ફેક્ટોરિયલ ની કિંમત શોધો બસ તમારામાં કિંમત લગાવો 6 ફેક્ટોરિયલ છેદમાં 6 2 ફેક્ટોરિયલ બરાબર 6 ફેક્ટોરિયલ છેદમાં 4 ઉપર તમે જોઈ શકો 6 છે નીચે 4 છે એટલે 6 ને 4 સુધી તમારું પહોંચી જવાનું એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 4 4 થાય 6 5 6 કેટલા આવી ગયો જવાબ ચેક કરો પહેલાનો જવાબ 30 આવવો જોઈએ કેટલો આવવો જોઈએ 30 જવાબ આવવો જોઈએ પાંચમાનો પહેલાનો જવાબ 30 આવવો જોઈએ બરાબર છે તો એવી રીતે બીજો જે છે એ પણ જોઈએ આપણે સાથે પછી તમારે ઉદાહરણ જે છે તમારે કરવું પડશે હવે એમાં છે n બરાબર 9 અને r બરાબર 5 r બરાબર 5 સૂત્ર એ નહીં છે કે તમારે કિંમતો મૂકવાની છે બરાબર તો આ પ્રમાણે તમારે દાખલા કરવાના હોય છે તો n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ બરાબર 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઈનસ 5 ફેક્ટોરિયલ એટલે કે 9 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ હવે 9 ફેક્ટોરિયલમાં તમારે 4 સુધી જતો આવો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ બરાબર હવે આ બધાનો તમારે ગુણાકાર કરવાનો રહેશે બરાબર 9 × 7 = 46 × 5 42 પછી આપણે થોડા કરો 42 પછી 210 × 72 કરો મતલબ 72 × 21 કરો એટલે કોણ કરશે 72 × 144 અને 72 × 72 4 × 20 = 11 60 જવાબ હોવો જોઈએ કેટલો જવાબ હોવો જોઈએ 21 60 જવાબ હોવો જોઈએ બરાબર છે તો બહુ મોટો જવાબ આવે છે અહીંયા 0 કરવાનો છે આ તો 42 પંચો છે 5 × 10 સુધી પડે બરાબર છે 9 × 8 = 7 × 6 = 5 15120 કે છે 9 × 7 = 42 × 5 5 × 10 કેટલી પડે 5 × 20 = 20 72 × 144 જોઈએ હા 15 × 320 આપણે 15 × 120 7 × 4 = 11 બરાબર છે આપણે બહુ પડી છે બિંદુ ચલાવી દઉં 15 × 120 એટલે ગુણાકારમાં ધ્યાન આપો બરાબર આ રીતે તમારે ઉદાહરણ નંબર 7 તમારે કરવાનું અને કરાવો દાખલા આવા 7.3 માં પણ દાખલા છે એમાં n શોધવાનો છે બરાબર છે એટલે આપણે અત્યારે કરવાના નથી np3 = np4 એવું તમને આપેલું છે np3 એટલે 3 વખતે
n માંથી 3 બાદ કરવા માટે n માઈનસ 2 માઈનસ np4 એટલે n માઈનસ 1 અને n માઈનસ 3 4 એ જે જવાબ પછી n સુધી કરવાનો છે બરાબર છે એટલે એ વાત આપણે આવતી વખતે કરીશું એટલે કરાદાતા કાવચાઈ વ્યાખ્યા માહિતી અવશ્ય તમારે લખવાની આ કરાદાતાના જે હોમવર્ક આપે છે એનું તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે બરાબર આટલો તમારે કામ પૂરો કરી દેવાનો હવે આપણે એને 7 પોઈન્ટ અંદર જોશું જો npr બરાબર f વેક્ટર માઈનસ n માઈનસ r વેક્ટર વાતો કરી છે બરાબર એ સૂત્રની પણ વાતો કરી છે બરાબર હવે અહીંયા એક ઉદાહરણ પડ્યું છે કે 7.3 માં તમારે જો કરવું હોય તો તમને એવું કીધું છે કે np5 બરાબર 42 હોય તો n ની કિંમત શોધો એવા પણ દાખલા હોય તો એવા દાખલા જોઈએ કે તમને ખબર પડી જશે બરાબર npr બરાબર np5 બરાબર 42 હોય તો n શોધો n is greater than np3 અને સાઈમાં np3 42 into np3 લખવાનો છે np3 હોય અને n is greater than 4 આવી તમને શરત આપી દીધી છે જુઓ તમે આ એક ઉદાહરણ આપણે એક્સ્ટ્રા કરીએ છીએ કે જેથી કરી તમને આવતા પ્રકરણમાં તમને અંદાજ આવશે કે આપણે આગળ શું કરવાનું છે તો np5 તો તમારે 4 સુધી પહેલો તો n આવે પછી n માઈનસ 1 n માઈનસ 2 n માઈનસ 3 n માઈનસ 4 1 2 3 4 5 બરાબર બે તારે અહીંયા 3 n n માઈનસ 1 આટલા તમારા સામ સામે બરાબર હવે તમારી પાસે જે લેખો હોય છે આ x ઉદાહરણ છે બરાબર છે n શોધવાની રીતે ઓળખી લેજો બરાબર n તો n માઈનસ 4 બરાબર હવે આ તમે ગુણાકાર કરો n સ્ક્વેર માઈનસ 3 માઈનસ 7 માઈનસ 7 પ્લસ 12 માઈનસ 43 બરાબર 0 બરાબર 43 આ બધા લેજો છે n સ્ક્વેર માઈનસ 7 43 માંથી 12 જાય એટલે કેટલા રહેશે 30 માટે n માઈનસ 10 બરાબર છે 10 તરી 30 પણ બંને ઋણાત્મક જગ્યા માઈનસ 30 આવશે બરાબર અને n પ્લસ 3 બરાબર છે 10 તરી 30 n બરાબર 10 અને n બરાબર માઈનસ આ શક્ય નથી કારણ કે n ની કિંમત શક્ય હોતી નથી બરાબર n ની કિંમત ઋણ હોઈ શકે નહીં એવું તમારે શક્ય હવે તમારે આમાં n ની જગ્યાએ તમારે 10 મૂકે ધારો 10 થી 5 કેટલા મૂકવાના છે 10 થી 5 એવો એટલે બીજો પણ તમને દાખલો આપી દીધેલો છે એટલે તમે આવો પ્રેક્ટિસ કરી શકો છો બરાબર છે n શોધો હોય પછી r શોધો હોય તો અહીંયા r આપેલો અને n આપેલો તો પણ તમે શોધી શકો છો અહીંયા 10 આપેલો અને અહીંયા r આપેલો હોય અહીંયા 10 અને અહીંયા r તો તમે એના પર તમને r મળી શકે તમારું સમીકરણ બનાવવાનું હોય છે બરાબર એટલે આ પણ દાખલો તમારે n ની કિંમત શોધો એવું લખી દીધો n ની કિંમત શોધો બરાબર એટલા સુધી કામ કરવાનું પ્રેક્ટિસમાં આવતું કરતા